नमस्ते विद्यार्थी मित्रों, आज लैक्चर में आप सबन हार्दिक स्वागत है। लास्ट लैक्चर में आप स्वाध्याय 5.1 प्रश्न नंबर 4 6-11 दाखला जया था। हमें आप आगे तो कि प्रश्न नंबर 4 में शूँ कीधेलू है कि तमने जो श्रेणी आपेली है सामांतर श्रेणी है कि नहीं अपने चेक करवानू छे। अने जो सामांतर श्रेणी हो तो शूँ करवानू छे, एना पछीना त्रण पद से आप शोधवाना छे। 11 दाखला सुधी आप जोयुं हतुं, 12मो दाखलो जोईए। हवे अहीं आपने रकम में शूँ आपेलू है, वर्गमूल 2 आपेलू है, वर्गमूल 8 आपेलू है, वर्गमूल 18 आपेलू है, और वर्गमूल शूँ आपेलू है, 32 आपेलू है। तो आपने पहला एम थे कि आनु शूँ करूँ, आप कई रीतना करशू, कई रीतना बाद बाकी करशू। आपने तो केवु आपेलू है, वर्गमूल की रीते आपेलू है, अपने से थोड़ी अलग रीते अपने जाए थे रीतना आगे बढ़िए। तो कि अँ है वर्गमूल 2 ने अपने वर्गमूल 8 शू है, तमारू पहलू पद है, आ तमारु बीजू पद है, और आ शू है तमारु तीजु, और आ केटलामु पद है, चौथु पद आपने आपेलू है। तो आपणे पहेला एवुं चेक करवुं होय के समांतर श्रेणी छे के नहीं, तेना माटे आपणे शुं चेक करवुं पड़े तो के बे क्रमिक पद वच्चेनो तफावत छे ए समान आवे छे के नहीं। एटले बे क्रमिक पद वच्चेनो आपणे शुं लेवो पड़े, तफावत लेवो पड़े। तो अहींया आपणने छे वर्गमूळ 8 आपेलुं छे, शुं आपेलुं छे वर्गमूळ 8। तो आपणे छे ने वर्गमूळमां 4 × 2 लखी शकीए, 4 × 2 = 8। ओके, હવે અહીંયા છે શું છે, વર્ગમૂળ 4 છે એટલે આમ લખી શકું વર્ગમૂળ 4 × વર્ગમૂળ 2। તો કે 4નું વર્ગમૂળ કેટલું થશે, 2, એટલે આને હું શું લખી શકીશ, 2 વર્ગમૂળ 2 લખી શકીશ, એટલે વર્ગમૂળ 8ને હું શું લખી શકીશ, હવે 2 વર્ગમૂળ 2। આ એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને તમે જ્યારે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત લેશો એ તમને છે સરળતાથી તફાવત લઈ શકો, એના માટે આપણે વર્ગમૂળ 8ને છે મેં આ રીતના છે આને કન્વર્ટ કરી નાખ્યું છે, એટલે શું લીધું છે 2 વર્ગમૂળ 2। ત્યારબાદ હવે આપણે એવી જ રીતના 18 છે એને વર્ગમૂળમાં ફેરવીએ, 18 છે તો એને હું કઈ રીતના લખીશ, તો કે 9 × 2, 18ના અવયવ છે 9 × 2। ઓકે, એટલે શું થશે વર્ગમૂળમાં 9 × વર્ગમૂળમાં 2। 9નું વર્ગમૂળ કેટલું નીકળશે, 3, અને વર્ગમૂળ 2નું છે એ વર્ગમૂળ શું રાખશું, 2 જ રાખીશું। ત્યારબાદ આપણને શું આપેલું છે વર્ગમૂળ 32, તો કે 16 × 2 = 32 થશે, 16 × 2, તો વર્ગમૂળ 16 એને ગુણ્યા વર્ગમૂળ 2। વર્ગમૂળ 16નું કેટલું નીકળશે, તો કે 4 નીકળશે, શું થશે 4 વર્ગમૂળ 2 થશે। ઓકે, એટલે આપણનું જે વર્ગમૂળ 8 હતું એને આપણે કઈ રીતના લખશું, 2 વર્ગમૂળ 2, 18 હતું વર્ગમૂળમાં એને શું લખશું, 3 વર્ગમૂળ 2, અને 32 હતું એને શું લખશું, 4 વર્ગમૂળ 2। એટલે કે હવે આપણી જે શ્રેણી છે કઈ રીતની થઈ જશે, 2 વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 2, પછી 3 વર્ગમૂળમાં 2, અને 4 વર્ગમૂળમાં 2। જે શ્રેણી હતી એ જ રીતની છે, મેં વર્ગમૂળ 2ને વર્ગમૂળ 2 જ લીધું છે, 8ને વર્ગમૂળ 8 હતું એની જગ્યાએ મેં એને આપણે ફેરવીને શું લીધું છે, 2 વર્ગમૂળ 2 લીધું છે। 18ને આપણે કઈ રીતના લખી શકીએ, તો કે 3 વર્ગમૂળ 2 રીતે પણ લખી શકીએ છીએ। 32ને કઈ રીતના લખી શકીએ છીએ, તો કે 4 વર્ગમૂળ 2 પણ લખી શકીએ છીએ। ઓકે, આ આપણે ખાલી અને આપણા બાદબાકીની સરળતા માટે થઈને લીધેલું છે, બીજું કશું છે નહીં। આપણું પહેલું પદ છે એ વર્ગમૂળ 2 છે, એ 2 જ રહે છે, આ છે એ જ રહે છે। ઓકે, ત્યારબાદ હવે આપણે શું લેશું, a2 - a1 લેશું, a2 છે વર્ગમૂળ 8 છે, એટલે શું લેશું આપણે, 2 વર્ગમૂળ 2 - વર્ગમૂળ 2। વર્ગમૂળ 2 સામાન્ય કાઢી નાખું, અહીંયા કેટલા વધશે, 2 - 1 એટલે કેટલા આવશે, વર્ગમૂળ 2 જ આવશે, અહીંયા 2 - 1 એટલે કેટલા આવી જશે, 1 આવી જશે। હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું, ત્રીજું પદ મારું શું છે, વર્ગમૂળ 18, 18 છે એટલે હું શું લખીશ, 3 વર્ગમૂળમાં 2 - બીજું પદ કરવું હોય, બીજું પદ મારી પાસે શું છે, 2 વર્ગમૂળમાં 2। વર્ગમૂળ 2 છે હવે હું સામાન્ય કાઢી નાખું, 3 - 2, 3 - 2 એટલે 1, 1 × વર્ગમૂળ 2 એટલે શું આવશે, વર્ગમૂળ 2। ત્યારબાદ a4 - a3, ચોથા પદમાંથી શું કરું હું, ત્રીજું પદ બાદ કરું, ચોથું પદ મારી પાસે શું છે, વર્ગમૂળ 32 એટલે હું શું લખીશ, 4 વર્ગમૂળ 2 - a3 કેટલા છે, વર્ગમૂળ 18 છે, 18ને હું કઈ રીતના લખી શકીશ, હવે 3 વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 છે એ સામાન્ય નીકળશે, અહીંયા કેટલા વધે છે, 4 - 3 એટલે કેટલા આવશે, 1 આવશે, 1 × વર્ગમૂળ 2 કરીશ એટલે કેટલા થશે, વર્ગમૂળ 2।
तो अहीं जुओ बे क्रमिक पद वच्चे तफावत है ये केवो मळे छे समान ज मळे छे केटलो मळे छे वर्गमूळ बे मळे छे तो के अहीं ए के प्लस वन माइनस ए के हमेशा समान रहे छे तेथी आपेली श्रेणी शू छे समांतर श्रेणी छे आपेली श्रेणी समांतर श्रेणी छे अने डी इज इक्वल टू आपने शू मळे छे वर्गमूळ में बे मळे छे। ओके जो आपणी श्रेणी छे समांतर श्रेणी होय तो आपणे एना पछीना केटला पद शोधवाना छे तो के एना पछीना त्रण पद शोधवाना छे। श्रेणीनी अंदर आगळनी जेम आपणने केटला पद आपेला छे चार पद आपेला छे तो त्यार पछीना आपणे पांचमू छठ्ठू अने सातमू त्रण पद शोधवाना थशे। तो पहेला हूँ क्यूँ पद शोधीश पांचमू पद शोधीश ए पांच एटले के पांचमू पद मारे शोधवू होय तो मारे शू करवू पड़े तो के मारे छे चौथा पदनी अंदर सामान्य तफावत डी उमेरवो पड़े तो के चौथू पद छे एटले शू लखशू एने ए फोर प्लस शू आवशे डी चौथू पद मारी पासे केटलू छे ए फोर छे शू छे वर्गमूळ में बत्रीस छे एटले कई रीतना लखशू आपणे एने चार वर्गमूळ में बे प्लस सामान्य तफावत केटलो मळे छे वर्गमूळ में बे। जो विद्यार्थी मित्रों अँ जे आप वर्गमूल अठार वर्गमूल आठ थूँ वर्गमूल बत्रीस एने कई रीतना लखेला है कि बे वर्गमूल में बे त्रण वर्गमूल में बे और चार वर्गमूल बे है तो कि अँ जारे आप तफावत लीधो तो तफावत ने अंदर आप बादबाकी करने स्वरूप में आप लीधेलू है एट्ले शूँ थे अपन सरल रूपे आप बादबाकी कर सकी छे। त्यारबाद अहीं जो सरवाळो करवानो थशे तो आपणे वर्गमूळ बे छे सामान्य काढशुं एटले चार ने एक शू थशे आरामथी आपणे सरळताथी आपणे एनो शू करी शकशुं सरवाळो करी शकीए छीए तो के अहीं वर्गमूळ बे छे एनुं सामान्य काढीए तो शू वच्चे चार प्लस एक एटले केटला थशे पांच थशे शू आवशे पांच वर्गमूळ बे एटले मारे छे पांचमुं पद मने शू मळे छे पांच वर्गमूळ बे मळे छे। હવે હું છઠ્ઠું પદ મેળવીશ છઠ્ઠું પદ મેળવવા માટે મારે શું કરવું પડે તો કે સિમ્પલ છે હવે પાંચમા પદની અંદર મારે શું ઉમેરવું પડે સામાન્ય તફાવત ડી પાંચમું પદ મને કેટલું મળે છે પાંચ વર્ગમૂળમાં બે પ્લસ સામાન્ય તફાવત છે ડી કેટલો છે તો કે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે છે એ સામાન્ય કાઢી લઉં पांच प्लस एक बराबर केटला थशे तो के छ वर्गमूळ में बे थशे तो मारू छठ्ठू पद मने शू मळे छे छ वर्गमूळ में बे मळे छे। हवे केटलामू पद मळवानुं छे सातमू पद तो के ए सेवन सातमू पद मेळवा माटे मारे शू करवू पड़े तो के छठ्ठा पदनी अंदर मारे शू उमेरवू पड़े सामान्य तफावत डी छे उमेरवो पड़े तो के ए सिक्स प्लस शू करवू पड़े डी છઠ્ઠું પદ છે મને હમણાં શું મળ્યું છ વર્ગમૂળમાં બે પ્લસ સામાન્ય તફાવત ડી કેટલો થશે વર્ગમૂળમાં બે તો કે વર્ગમૂળ બે સામાન્ય કાઢું શું થઈ જશે સાત વર્ગમૂળ બે શું થઈ જશે સાત વર્ગમૂળ બે થઈ જશે। ઓકે આપણને જે શ્રેણી આપેલી હતી વર્ગમૂળ બે વર્ગમૂળ આઠ વર્ગમૂળ અઢાર વર્ગમૂળ બત્રીસ એ શ્રેણી છે એ આપણી સમાંતર શ્રેણી થાય છે તથા એનું પાંચમું છઠ્ઠું અને સાતમું પદ આપણને અનુક્રમે શું મળે છે તો કે પાંચ વર્ગમૂળ બે છ વર્ગમૂળ બે અને સાત વર્ગમૂળ બે મળે છે તો કે અહીંયા એ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ શું મળી આપણને પાંચ વર્ગમૂળ બે એ સિક્સ આપણને શું મળે છે છ વર્ગમૂળ બે અને એ સેવન બરાબર શું મળે છે સાત વર્ગમૂળ બે મળે છે। હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ચારનો છે તેરમો દાખલો છે આપણને અહીંયા પણ એક શ્રેણી આપેલી છે શ્રેણી શું છે કે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ છ વર્ગમૂળ નવ અને વર્ગમૂળ શું આપેલું છે બાર આપેલું છે તો કે આગળની જેમ જ આપણે ટ્રાય કરીએ વર્ગમૂળ ત્રણ છે તો ત્રણ તો આપણે અવિભાજ્ય સંખ્યા છે એના તો કોઈ ભાગ પડશે નહીં એટલે વર્ગમૂળ ત્રણનું તો વર્ગમૂળ ત્રણ જ રહેશે। અહીંયા જુઓ શું છે વર્ગમૂળ છ શું છે વર્ગમૂળ છ છે અને એ વર્ગમૂળ છ છે એમાં છ જે છે એ કેવી સંખ્યા છે તો કે વિભાજ્ય સંખ્યા છે તો વર્ગમૂળ છ છે એનું આવી રીતના લખી શકીશ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે
रेडी तो शू थशे तो के वर्गमूल त्रण गुणिया बे हूँ लखूँ तो वर्गमूल त्रण और वर्गमूल बे आवी जशे के नहीं एवी रीतना तमे लखी शको छो ने वर्गमूल त्रण गुणिया शू लखी शको वर्गमूल बे आज एटला माटे कहूँ छू कि हमने जब तमारे जब तफावत लेवानो थशे त्यारे खास तमारे आनी जरूर पड़शे। त्यारबाद जो वर्गमूल नौ छे तो वर्गमूल नौ शू थशे त्रण थशे पछी शू छे वर्गमूल बार छे तो एने आपणे चार गुणिया त्रण लखी शको चार गुणिया त्रण लखशो एटले शू थशे वर्गमूल चार एने गुणिया वर्गमूल त्रण एटले चारनुं वर्गमूल केटला आवशे बे आवशे बे वर्गमूल शू थशे त्रण थशे। हवे आपणे शू करशुं तफावत शोधशुं तो के ए टू माइनस ए वन बीजू पद आपणे आगळ शू छे वर्गमूल छ छे माइनस वर्गमूल त्रण छ ની જગ્યાએ શું લીધું છે આપણે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળ ત્રણ ઓકે બંનેમાંથી જો વર્ગમૂળ ત્રણ છે એ સામાન્ય નીકળે છે શું નીકળે છે સામાન્ય બંનેમાંથી સામાન્ય કાઢી લઉં તો અહીંયા શું આવશે વર્ગમૂળ બે માઇનસ એક આવશે ઓકે અહીંયા સુધી રાખો ત્યારબાદ હવે આપણે એ થ્રી માઇનસ એ ટુ લઈએ એ થ્રી આપણી આગળ કેટલો છે વર્ગમૂળ નવ માઇનસ શું આવશે વર્ગમૂળ છ એટલે આ ત્રણ થશે ત્રણ અને વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ શું થશે બે થશે ઓકે હવે ત્રણ છે એને આપણે વર્ગમૂળ ત્રણ સોરી ખાલી ત્રણ છે એને આપણે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ લખી શકું કે ના લખી શકું તો કે હા લખી શકું વર્ગમૂળ ત્રણ લખી શકું જો વર્ગમૂળ ત્રણનો વર્ગ શું થશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ અથવા ત્યાં વર્ગમૂળને વર્ગ છે એ બંને શું થાય છે કેન્સલ થાય છે તો અહીંયા શું આવશે ત્રણ આવશે તો હું અહીંયા છે શું લખીશ હવે ત્રણની જગ્યાએ વર્ગમૂળ ત્રણનો વર્ગ માઇનસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે ઓકે બંનેમાંથી વર્ગમૂળ ત્રણ સામાન્ય કાઢું એટલે અહીંયા કૌંસમાં શું વસશે વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે ઓકે અહીંયા જુઓ તમે તમારા બંને જે છે એ ટુ માઇનસ એ વન અને એ થ્રી માઇનસ એ ટુ છે એ બંને સમાન આવતા નથી એટલે તમારી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી અહીં એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી ઓકે ફરી વખત એક વખત દાખલો નંબર તેર છે એ જોઈ લો વર્ગમૂળ છ છે અને મેં કઈ રીતના લખ્યું છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એને ખાલી એટલા માટે જ લખ્યું છે જેથી આગળ આપણે જ્યારે તફાવત લેવાનો થાય ત્યારે આપણને તફાવતની અંદર આસાની સરવાળાથી સરવાળા બાદબાકી જે કરવાનો થાય એમાં શું થાય સરળતા થાય પછી વર્ગમૂળ ત્રણ છે એટલે ત્રણ જ છે ઓકે અહીંયા વર્ગમૂળની રીતે લખવું હોય તો વર્ગમૂળ ત્રણનો શું કરી નાખવાનો વર્ગ કરી નાખવાનો ત્યારબાદ બારને મેં કઈ રીતના લખેલું છે બે વર્ગમૂળ ત્રણ લખેલું છે ઓકે એ ટુ માઇનસ એ વન કર્યો એ ટુ શું હતું વર્ગમૂળ છ માઇનસ એ વન કેટલો છે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ છની જગ્યાએ મેં શું લખ્યું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ બેમાંથી શું કાઢી લીધું સામાન્ય એટલે અહીંયા શું મને મળે છે વર્ગમૂળ ત્રણ કૌંસમાં વર્ગમૂળ બે માઇનસ એક મળે છે ત્યારબાદ મેં ત્રીજા પદ અને બીજા પદનો તફાવત લીધો ત્રીજું પદ મારી પાસે વર્ગમૂળ નવ હતું માઇનસ બીજું પદ મારી પાસે વર્ગમૂળ છ હતું નવ છે વર્ગમૂળ નવમાં એનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ થાય અને છને મેં કઈ રીતના લખેલું છે તો કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે લખેલું છે ત્રણ છે અને હું આવી રીતના લખી શકું અહીંયા મેં લખ્યું એ પ્રમાણે વર્ગમૂળ ત્રણનો શું થશે વર્ગ થશે એટલે બંનેમાંથી એક વર્ગમૂળ ત્રણ છે એ શું નીકળી જાય છે સામાન્ય નીકળી જાય છે એટલે અહીંયા શું વધે છે વર્ગમૂળ ત્રણ અને માઇનસ વર્ગમૂળ બે વધે છે જે બંનેમાં જે તફાવત છે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ સમાન આવતો નથી અહીંયા છે મને શું મળે છે બીજા પદ અને પહેલાં પદનો તફાવત તો કે વર્ગમૂળ ત્રણ કૌંસમાં વર્ગમૂળ બે માઇનસ એક અને ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત મને શું મળે છે તો કે વર્ગમૂળ ત્રણ કૌંસમાં વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે મળે છે એ બંને સમાન છે નહીં તેથી આપણને જે આ શ્રેણી આપેલી હતી એ સમાંતર શ્રેણી નથી હવે આપણે આગળ વધીએ અહીંયા જો આપણને એક શ્રેણી આપેલી છે એકનો વર્ગ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ અને સાતનો વર્ગ છે વર્ગ આપણે દૂર કરીએ એકનો વર્ગ શું થશે એક થશે ત્રણનો વર્ગ નવ થશે પાંચનો વર્ગ પચીસ થશે અને સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ થશે
वर्ग शू कर नाख्यो छे आपणे दूर कर्यो छे एकनो वर्ग एक लीधो त्रणनो वर्ग केटलो थाय नौ थाय पांचनो वर्ग केटलो थाय पच्चीस अने सातनो वर्ग केटलो थाय छे ओगण पचास थाय छे। ओके आपणी श्रेणी हवे शू थई गई एक नौ पच्चीस ओगण पचास थई गई छे। हवे आ श्रेणीमांथी आपणे शू करीए सामान्य तफावत लईए બે ક્રમિક પદ વચ્ચેનો શું લઈએ સામાન્ય તફાવત લઈએ અને જો સામાન્ય તફાવત છે એ સમાન આવશે તો આપણી શ્રેણી કેવી હશે સમાંતર શ્રેણી હશે। ઓકે અહીંયા આપણે છે આપણું પહેલું પદ શું છે એક છે બીજું પદ નવ છે ત્રીજું પદ પચીસ છે અને ચોથું પદ શું છે ઓગણપચાસ છે। એ ટુ માઇનસ એ વન નવ માઇનસ એ કેટલા થશે આઠ થશે બીજું પદ છે એ કેટલું છે નવ છે અને પહેલું પદ કેટલું છે તો કે એક છે એટલે નવ માઇનસ એક કરશો એટલે કેટલું આવશે આઠ આવશે। ત્યારબાદ હવે આપણે એ થ્રી માઇનસ એ ટુ લઈએ એ થ્રી આપણને કેટલા આપેલા છે પચીસ આપેલા છે અને એ ટુ છે આપણી પાસે કેટલા આપેલા છે નવ આપેલા છે। ઓકે પચીસમાંથી નવ જશે એટલે કેટલા વધશે સોળ વધશે। અહીંયા જુઓ આપણો જે બીજા પદ અને પહેલાં પદ વચ્ચેનો તફાવત છે એ આપણને કેટલો મળે છે આઠ મળે છે અને ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત આપણને કેટલો મળે છે સોળ મળે છે। જે બંને છે એ સમાન છે નહીં બંને સમાન નથી એટલે આપણને જે શ્રેણી આપી હતી એકનો વર્ગ ત્રણનો વર્ગ પછી છે પાંચનો વર્ગ અને સાતનો વર્ગ જે શ્રેણી આપેલી હતી એ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી। અહીં એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી। ઓકે હવે છે આ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો લાસ્ટ દાખલો છે પંદરમો શું આપેલું છે આપણને એકનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ તોતેર આ રીતનું આપેલું છે આપણને તો સૌ પ્રથમ આપણે ઉપરના દાખલાની જેમ વર્ગ છે એને દૂર કરશું એટલે કે એકનો વર્ગ કેટલો આવશે એક પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ અને આનું કેટલો આવશે તોતેર આપેલા જ છે। ઓકે એટલે હવે આપણી શ્રેણી શું થાય છે તો કે એક પચીસ ઓગણપચાસ અને શું થાય છે તોતેર આપેલા છે। સૌ પ્રથમ આપણે ચેક કરીશું કે આપણને જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નથી। પહેલું પદ આપણને શું છે એક આપેલું છે આ એ વન છે આ એ ટુ છે આ એ થ્રી છે અને આ શું છે એ ફોર છે। રેડી તો સૌ પ્રથમ આપણે એ ટુ માઇનસ એ વન કરીએ એટલે કે પચીસ માઇનસ એક કરું તો કેટલા થશે ચોવીસ થશે પચીસ માઇનસ એક બીજું પદ મારી પાસે કેટલું છે પચીસ છે અને પહેલું પદ કેટલું છે એક છે એટલે પચીસ માઇનસ એક કરું એટલે કેટલા થશે ચોવીસ થશે। ત્યારબાદ હું ત્રીજું પદમાંથી શું બાદ કરીશ બીજું પદ બાદ કરીશ ત્રીજું પદ છે શું છે આપણી પાસે ઓગણપચાસ છે ઓગણપચાસમાંથી હું કેટલા બાદ કરીશ પચીસ બાદ કરીશ નવ માઇનસ પાંચ એટલે ચાર અને ચાર માઇનસ બે એટલે બે કેટલા થશે ચોવીસ આવશે। ત્યારબાદ હવે હું શું કરીશ જો બંને સમાન એવું છે ત્યારબાદ હજી એક વખત આપણે એ ફોર માઇનસ શું કરશું એ થ્રી કરશું એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલા આપેલા છે તોતેર માઇનસ એ થ્રી કેટલા છે ઓગણપચાસ છે તોતેરમાંથી ઓગણપચાસ બાદ કરીશ એટલે મને કેટલા મળશે તો કે ચોવીસ મળશે। ઓકે ત્યારબાદ હવે જુઓ આપણને બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત બીજા પદ અને પહેલાં પદ વચ્ચેનો તફાવત ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત ચોથા પદ અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત છે એ મને કેવો મળે છે તો કે સામાન્ય જે તફાવત છે એ સમાન મળે છે એટલે આપણે એવું કહી શકશું કે આપણને જે આ શ્રેણી આપેલી છે એ કેવી છે તો કે સમાંતર શ્રેણી છે। અહીં એક એ પ્લસ વન માઇનસ એક એ હંમેશા કેવા રહે છે સમાન રહે છે હંમેશા સમાન રહે છે તેથી આપેલી શ્રેણી કેવી થશે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તથા ડી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે તો કે ચોવીસ મળે છે ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે ચોવીસ મળે છે। ઓકે હવે જે આપણી શ્રેણી છે એ કેવી થઈ છે સમાંતર શ્રેણી થઈ છે આપણને જે શ્રેણી આપેલી હતી કેવી થઈ છે સમાંતર શ્રેણી થઈ છે તો આપણી રકમ પ્રમાણે હવે આપણે કેટલા એના પછીના ત્રણ પદ શોધવા પડશે અહીંયા છે મારી આગળ કેટલા છે ચાર પદ છે
पांचमू छठू और सातमू त्रण पद शोधवा पड़ से। तो आगना दाखला ने जेम सौ प्रथम अपने क्यू पद शोधीशू पांचमू पद एट्ले कि ए फाइव इज इक्वल टू ए पांच गोतवा माटे मारे शूँ करवू पड़े तो कि चौथा पदनी अंदर सामान्य तफावत शूँ उमेरवो पड़े डी एट्ले शूँ थशे ए फोर प्लस शूँ थशे डी ए फोर चौथू पद मारी पासे शूँ छे तोतेर छे तोतेर प्लस केटला थशे डी बराबर मने केटला मळे छे चौबीस मळे डी बराबर केटला मळ्या छे चौबीस मळ्या छे सात चार ने त्रण सात सात ने बे नौ एटले के पांचमू पद केटलू थशे तो के नाइंटी सेवन सत्ताणु थशे। त्यारबाद हवे मारे क्यू पद शोधवानुं थशे छठ्ठू पद छठ्ठू पद जो मारे जोतुं होय तो मारे शूँ करवू पड़े तो कि छठा पदनू आगनू पद क्यूँ है पांचमू पद है पांचमा पदनी अंदर मारे शूँ उमरवू पड़े तो कि सामान्य तफावत डी उमरवो पड़े तो कि पांचमू पद है ये मैंने शूँ मे तो कि सत्ताणु मे प्लस डी के थे तो कि अपने डी है के चौबीस जो मड़ो है यहाँ उमरव पड़ से सात ने चार अगियार नौ ने दस ने बे के थे बार थे ओके तो तमने जे छठ्ठू पद छे केटलो मळे छे एक सौ एकवीस मळे छे। त्यारबाद हवे आपणे क्यो पद मेळवानुं थशे सातमू पद सातमू पद जो मारे मेळवुं होय तो मारे शूँ करवुं पड़े तो कि छठ्ठा पदनी अंदर सामान्य तफावत शूँ उमेरवो पड़े डी एटले कि ए सिक्स प्लस डी छठ्ठू पद मारे आगळ केटलुं मळ्युं छे मने एक सौ एकवीस मळे छे प्लस सामान्य तफावत मने केटलो मळ्यो छे चौबीस अहीं जो एक सौ एकवीस छे छठ्ठू पद छे अने सामान्य तफावत केटलो चौबीस छे एक सौ एकवीस प्लस चौबीस करवा पड़शे चार अने एक पांच बे ने बे चार अने केटला मळशे सातमू पद छे मने केटलो मळे छे एक सौ ने पिस्तालीस मळे छे एटले के पांचमू पद छे ए फाइव मने केटला मळ्या सत्ताणु ए सिक्स मने केटला मळ्या एक सौ ने एकवीस अने ए सेवन मने केटला मळ्या छे एक सौ ने पिस्तालीस मळे छे। अहींया छे तमारुं स्वाध्याय पांच पॉइंट एक जे छे ए पूर्ण थाय छे।